विद्यार्थियों, विद्यार्थी मित्रों, आजे आपणे जोईशुं खूब ज सूक्ष्म अंतरोनो अंदाज केवी रीते मेळवी शकाय छे, एटले के अणुना परिमाणनुं मापन करवुं। परिमाण एटले साइज, तो अणुना परिमाणनुं मापन करवुं। खूब ज सूक्ष्म अंतरो, जेम के अणुना परिमाण ए 10^8 मीटर थी 10^10 मीटरना क्रमना होय छे। अने अगाउ आपणे लंबाईना टॉपिक में जोयुं ते प्रमाणे 10^3 मीटर थी 10^2 मीटर सुधीनुं मापन ए मीटर पट्टी, एटले के आपणी सादी फूटपट्टीनी मददथी करी शकीए छीए। 10^4 मीटरना लंबाईना क्रमनुं मापन वर्नियर कैलिपर्सनी मददथी करी शकाय छे, अने तेनाथी पण नानुं 10^5 मीटर लंबाई धरावता पदार्थनुं मापन ए माइक्रोमीटर स्क्रू गेज अथवा स्पेरोमीटरनी मददथी करी शकाय छे। तो अहीं आपणे 10^8 मीटर थी 10^10 मीटरना क्रमना लंबाईनुं मापन करवुं होवाथी मीटर पट्टी, वर्नियर कैलिपर्स, माइक्रोमीटर स्क्रू गेज कि स्पेरोमीटर जेवा साधनों उपयोग करी शकता नथी। तो अहीं आपणे जुदा जुदा माइक्रोस्कोपनो उपयोग करी अने जाणीशुं कि शुं आपे अणुना परिमाण मापी शकीशुं। तो सौ प्रथम आपणे जोईए ऑप्टिकल माइक्रोस्कोप। तो ऑप्टिकल माइक्रोस्कोप ए दृश्य प्रकाशनो उपयोग करे छे। वळी प्रकाश ए तरंग प्रकृति धरावे छे, एटले के प्रकाश ए तरंग स्वरूपे अवकाश में गति करतू होय छे। अने दृश्य प्रकाशनी तरंग लंबाई ए 4000 एंगस्ट्रम थी 7000 एंगस्ट्रमना क्रमनी होय छे, ज्या 1 एंगस्ट्रम बराबर 10^10 मीटर छे। अहीं एंगस्ट्रम ए लंबाईनुं मापन करवा माटेनो एक नानो एकम छे। तो एंगस्ट्रमनी किंमत अहीं आपणे मूकीए तो दृश्य प्रकाशनी तरंग लंबाई ए 4000 × 10^10 मीटर थी 7000 × 10^10 मीटर जेटली बने छे। तो वैज्ञानिक अंक पद्धतिनो उपयोग करिए जेथी 4 × 10^7 मीटर थी 7 × 10^7 मीटर मळे छे। तो ज्यारे आपणे दशांश चिन्हने डाबी बाजुए लई जईए त्यारे घाटमां वधारो थाय छे, एटले -10 થી -7 मळ्या, कारण के 3 स्टेप डाबी बाजु गया, तेथी -10 માં 3 उमेरवामां आवे तो -7 मळे छे। तेथी ऑप्टिकल माइक्रोस्कोपनी मददथी 10^7 मीटर ना परिमाण धरावता कणोनुं मापन आपणे करी शकीए छे। पण अहीं आपणे 10^8 मीटर थी 10^10 मीटरना क्रमना परिमाण मापवानुं होवाथी ऑप्टिकल माइक्रोस्कोपनी मददथी आपणे अणुना परिमाण धरावता कणोनुं विभेदन एटले के झूमिंग करी शकता नथी। तो आपणे विभेदन एटले के झूम करवुं, तो अणुनुं परिमाण 10^8 मीटर થી 10^10 મીટરના ક્રમનું છે, જ્યારે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ 10^7 મીટરના ક્રમનું લઘુત્તમ માપ માપી શકે છે, જેથી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ અણુના પરિમાણ માપવા માટે કરી શકાય નહીં। તો અહીં આપણે બીજું એક સાધનનો ઉપયોગ કરીશું, જે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ। તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે, અને ઇલેક્ટ્રોન બીમ પણ
તરંગ પ્રકૃતિ ધરાવે છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ એ 0.6 એંગસ્ટ્રમના ક્રમની છે, જેને સાદી રીતે લખવામાં આવે 0.6×10⁻¹૦ મીટર ક્રમ ધરાવતા કણોનું પરિમાણ માપી શકે છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી આપણે અણુનું પરિમાણ માપી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન બીમને યોગ્ય રીતે ડિઝાઇન કરેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા કેન્દ્રિત કરવામાં આવે છે અને તેને વિભેદન કરી એટલે કે ઝૂમિંગ કરીને કણોના પરિમાણ માપવામાં આવે છે. આ સિવાય પણ બીજા એક માઇક્રોસ્કોપ કે જેને ટનલિંગ માઇક્રોસ્કોપ કહેવામાં આવે છે, તેની વિભેદન શક્તિ 1 એંગસ્ટ્રમના ક્રમની હોય છે અને તેની મદદથી પણ અણુઓના પરિમાણનો અંદાજ સારી રીતે મેળવી શકાય છે. હવે આપણે ઓલિક એસિડના અણુના પરિમાણનો અંદાજ મેળવવા માટેનો પ્રયોગ કરીશું. તો ઓલિક એસિડ એ સાબુ જેવું પ્રવાહી છે અને તેનું પરિમાણ એ 10⁻¹૦ મીટરના ક્રમનું છે. તો આ પ્રયોગમાં આપણે 1 સેન્ટીમીટર ³ કદ ધરાવતા ઓલિક એસિડને આલ્કોહોલ સાથે મિશ્ર કરી અને 20 સેન્ટીમીટર ³નું દ્રાવણ બનાવીશું. મતલબ કે 1 સેન્ટીમીટર ³ ઓલિક એસિડ છે અને 19 સેન્ટીમીટર ³નું આલ્કોહોલ છે અને પરિણામે આપણને 20 સેન્ટીમીટર ³નું દ્રાવણ મળે છે. હવે આપણે આ તૈયાર દ્રાવણમાંથી ફરીથી 1 સેન્ટીમીટર ³ દ્રાવણ લઈ તેને આલ્કોહોલ સાથે મિશ્ર કરીને ફરીથી 20 સેન્ટીમીટર ³નું દ્રાવણ તૈયાર કરીશું. તેથી આ દ્રાવણની સાંદ્રતા ઓલિક એસિડના પ્રતિ સેન્ટીમીટર દીઠ 1/20×20 સેન્ટીમીટર ³ થશે. તો અહીં પ્રથમ 20 સેન્ટીમીટર ³માં ઓલિક એસિડ 1 સેન્ટીમીટર ³ હતું અને બીજામાં પણ 20 સેન્ટીમીટર ³ દીઠ 1 સેન્ટીમીટર ³ દ્રાવણ હતું. તેથી ઓલિક એસિડના દ્રાવણની સાંદ્રતા 1/20×1/20 થાય, જેથી તે 1/20×20 સેન્ટીમીટર ³ થશે. હવે એક મોટા પહોળા પાત્રમાં પાણી ભરી તેના પર લાયકોપોડિયમ પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. તેથી પાણીની સપાટી પર લાયકોપોડિયમ પાવડરનું એક સ્તર બને છે. હવે આપણે તૈયાર કરેલા એક બૂંદને આ સપાટી પર મૂકવામાં આવે ત્યારે આ બૂંદ એ સપાટી પર પાતળું, મોટું અને લગભગ વર્તુળાકાર પ્રસરીને એક અણુની જાડાઈનું સ્તર બનાવે છે. તો અહીં આપણે ઓલિક એસિડનું જે પાતળું સ્તર હતું તેને ઝૂમ કરીને બાજુમાં મોટું દર્શાવેલું છે. તો આ રીતે તૈયાર થયેલા ઓલિક એસિડના પાતળા સ્તરનું ક્ષેત્રફળ એ માપવા માટે આપણે જે આ વર્તુળ છે તેનો વ્યાસ માપવો જોઈએ અને વ્યાસ પરથી આપણે તેનું ક્ષેત્રફળ માપી શકીએ છીએ. અહીં આપેલા અણુઓની જાડાઈને હું ટી વડે દર્શાવું છું અને અણુના ક્ષેત્રફળને કેપિટલ એ વડે દર્શાવું છું. ધારો કે પાણીની સપાટી પર ઓલિક એસિડના એન બૂંદ નાખેલા છે. તો અહીં
एक बूंदनू कद वी सेंटीमीटर क्यूब छे, तो द्रावण में एन बूंदनू कद बराबर एन वी सेंटीमीटर क्यूब थसे। तेथी द्रावण में ओलिक एसिड नू कद बराबर एन बूंदनू कद एन वी अने ओलिक एसिड ना प्रति सेंटीमीटर क्यूब दीठ कद एक भाग्या वीस गुण्या वीस सेंटीमीटर क्यूब थाय छे। तेथी द्रावण में ओलिक एसिड नू कद एन वी भाग्या वीस गुण्या वीस सेंटीमीटर क्यूब थाय छे। हवे ओलिक एसिड नू द्रावण पानीनी सपाटी पर खूबज झड़पथी प्रसरण पामी टी जाडाईनू पातळू स्तर बनावतू होय छे अने ते स्तरनू क्षेत्रफळ ए सेंटीमीटर स्क्वेर छे। तो अहीं आपेला ओलिक एसिडनू जे स्तर छे तेनू कद जो वी होय तो वी बराबर लंबाई गुण्या पहोळाई गुण्या जाडाई टी परथी आपणे लंबाई गुण्या पहोळाई बराबर क्षेत्रफळ लखी शकीए। तो अहीं कद वी बराबर क्षेत्रफळ गुण्या ओलिक एसिडना स्तरनी जाडाई टी लखी शकीए। तेथी ओलिक एसिडना स्तरनी जाडाई टी बराबर कद वी भाग्या क्षेत्रफळ ए मळे छे। तेथी अहीं टीना सूत्रमां कदनू मूल्य मूकीए तो ओलिक एसिडना स्तरनी जाडाई टी बराबर कद एन वी भाग्या वीस गुण्या वीस अने भाग्या क्षेत्रफळ एटले अहीं हूँ ए वडे भागी दऊं छूं जेथी ओलिक एसिडना स्तरनी जाडाई टी बराबर एन वी भाग्या वीस गुण्या वीस ए सेंटीमीटर मळे छे। ने अहीं आपेला सूत्रनी मददथी ज्यारे ओलिक एसिडना अणुनी जाडाई शोधवामां आवे तो ते लगभग 10⁻⁹ मीटरना क्रमनू होय छे।